नमस्कार, जेडएस टीवीमां આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય રાવલ। તો હવે આગળ વાત કરીએ તો વલસાડની। વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મળી હતી। જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ। વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મળી હતી। આ સભામાં અનેક વિકાસના કામો સાથે મહત્વના એવા ભંગાર કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો। આ ભંગાર કૌભાંડની ચર્ચામાં ભાજપમાં ગયો અપક્ષ સભ્ય અશેષ માલી, નિતેશ વશી, ઝાકીર પઠાણ અને વિરોધ પક્ષના અપક્ષ સભ્ય રાજુ મરચાએ ભારે ચર્ચા કરી હતી। આ સભામાં ડ્રેનેજને અનેક કામો લેવાયા હતા। આ સિવાય પ્રધાનમંત્રી આવાસમાં ખોટી રીતે આવાસ મેળવનાર સામે પગલાં ભરવા અપક્ષ સભ્ય ઉર્વશી પટેલની રજૂઆત ધ્યાને લઈ તેમની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરાયું હતું। સામાન્ય સભામાં પાલિકાના શોપિંગ સેન્ટરોના દુકાનદારો કે ઓફિસ ગ્રાહકોનું ભાડું વધારવાનો પણ નિર્ણય કરાયો હતો, જેમાં પેટા ભાડૂત માટે બમણું ભાડું અને મૂળ ભાડુઆત માટે દોઢ ગણું ભાડું વસૂલવાનું નક્કી કરાયું હતું। મિસ્ત્રી, જેડએસ ટીવી, વલસાડ। જેડએસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષને શુભકામનાઓ। હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમ સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું। મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે। શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે। દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે। નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે, નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે। શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે, તે એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું। પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું। અસ્તુ। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે।
જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વાળનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ, લોઅર ગ્રાઉન્ડ ફ્લોર, લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ, સહકારી જીન 4 રસ્તા, હિંમતનગર. મોબાઈલ નંબર 7990007993.